તો આપણે આજે ન્યૂ ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ એન્ડ એટોમિક સ્ટ્રક્ચર્સ બરોબર છે કે નહીં એટલે કે રાસાયણિક બંધ અને તેની આણવીય રચના વિશેની માહિતી મેળવવાની છે ધ્યાન આપજો આ ક્વેશ આ જે ચેપ્ટર છે આમાંથી પ્રશ્નો છે એ પ્રશ્નો નીટમાં આવવાની શક્યતાઓ આપણે વધારી શકીએ મેક્સિમમ કઈ થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો એક વસ્તુ યાદ રાખવાનું આની જે દ્રિધ્રુવ્યતા છે ઓકે દ્રિધ્રુવ્યતાવાળી જે થિયરી છે એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન હોઈ શકે એક એનો જે ફોર્મલ વિજભાર છે બરાબર છે આગળ આપણે જોશું ફોર્મલ વિજભાર છે એના ઉપર છે એ છે પછી છે એમઓટી થિયરી છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એમાંથી ક્વેશ્ચન છે વધારે આવી શકે છે બરાબર છે એમઓટીમાંથી વધારે ક્વેશ્ચન આવે છે ત્યારબાદ તમે પેલું જોયેલું હશે વીબીટી છે વેલેન્સ બોન્ડ થિયરી તમે કહી શકો અથવા વીએસીપીઆર સિદ્ધાંત સિદ્ધાંત વીએસીપીઆર સિદ્ધાંત શું છે તો વીએસીપીઆર સિદ્ધાંત છે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન જો આનું નામ યાદ રાખજો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલસન એનું નામ છે બરાબર છે એટલે આટલા એક મેક્સિમમ છે પછી સંસ્પંદન ને બંધ ઉર્જા ને તો બધા નોર્મલ છે તો રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની જો આપણે વાત કરી તો પહેલી જ વસ્તુ કે રાસાયણિક બંધ કેવી છે કે જેમાં બે અથવા વધારે પરમાણુ સ્થાયી અણુઓ એકબીજાને જકડી રાખવાનું કાર્ય કરે છે દાખલા તરીકે તમારી પાસે કોઈ અહીંયા અણુ એ છે એ કોઈ અણુ બીને આ રીતે પોતાની સાથે કોઈ બોન્ડિંગ દ્વારા જકડી રાખે છે બરાબર છે અને એકદમ પકડી રાખે છે તો એવું જે સંયોજન ધરાવે છે એને રાસાયણિક બંધ કહેવાય બે અથવા વધારે પરમાણુઓનું જોડાણ થાય અને ઇલેક્ટ્રોનનું પુનઃ વિતરણ તેઓમાં આવેલું હોય શકે બરાબર છે ઇલેક્ટ્રોનની આપલે એનામાં જોવા કરે છે કે આ ઇલેક્ટ્રોન આ મેળવીને આ ગુમાવે ઉર્જામાં થતો ઘટાડો ધ્યાન આપજો આ પ્રક્રિયા સાથે ઊર્જામાં ઘટાડો જોવા મળે છે ઉર્જામાં થતો ઘટાડો એ બંધની સક્રિયતા ઉપર આધાર રાખે છે કે બંધ કેવો છે બરોબર છે જો પ્રબળ બંધ હશે દાખલા તરીકે અહીંયા એક્સ અને વાય છે આમની વચ્ચે જો પ્રબળ બંધ છે ઓકે આમની વચ્ચે અત્યારે પ્રબળ બંધ છે અને અહીંયા એ અને બી છે તો એમની વચ્ચે અત્યારે દીકરા નિર્બળ બંધ છે કયો બંધ છે નિર્બળ બંધ એટલે તમારે બંધને તોડવા વધારે ઉર્જા કોના ઉપર આધાર રાખે છે કે પ્રબળ બંધ હોય તો વધારે ઉર્જા આપવી પડે એટલે વધુ ઊર્જાની જરૂર પડે ને જો તમારી પાસે નિર્બળ બંધ હોય તો આ જે ઊર્જા આપો છો આ ઉર્જા તમારે શું આપવી પડશે ઓછી આપવી પડશે એટલે ડિપેન્ડેન્ટ બંધમાં થતો ઘટાડો ઉર્જામાં થતો ઘટાડો એ બંધની સક્રિયતા ઉપર આધાર રાખે છે બે પરમાણુ વચ્ચે લાગતા આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળોને કારણે વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થઈ વધુ સ્થાયી અણુની રચના થાય છે બંધનું નિર્માણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જ્યારે કોઈ પણ બે સંયોજન અહીંયા એ પ્લસ છે અને આના ઉપર બી માઇનસ છે આ બે જ્યારે સંયોજાય ત્યારે અહીંથી ઉર્જાનું ઉત્સર્જન થાય છે એટલે ઉર્જા ઉત્પન્ન થાય છે ઓકે અહીંયા ઉર્જાનું શું થાય છે ઉત્સર્જન થાય છે ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે હવે રાસાયણિક જે બંધ છે આ રાસાયણિક સંયુગ બંધનું એક કારણ છે કે ન્યૂનતમ ઉર્જાનું મેળવવાનું વલણ અને બીજું નિષ્ક્રિય વાયુના વિન્યાસ પર પ્રાપ્ત કરવાનું વલણ ઓકે ચાલો હવે પહેલાં આપણને અષ્ટકના નિયમ વિશે ખ્યાલ હોવી જોઈએ કે અષ્ટકનો નિયમ શું કે છે એમાં એક ખાસ કરીને લુઈસ અષ્ટકનો નિયમ કે આપણને ખબર છે જો હું તમને એ વાતમાં નથી લઈ જતો પણ અહીંયા થોડીક માહિતી આપી દઉં કોસેલ લુઈસ તમને અભિગમ ખબર હશે ભાઈ કોશેલ લુસ અભિગમ પ્રમાણે શું હતું કોશેલ અને લુઈસ અભિગમ કોશેલ અને લુઈસ અભિગમ શું કહેતા હતા કે કોશેલ અભિગમ અને લુઈસ અભિગમ કોશેલ એટલે કે ભાઈ એ કણું હોય એના જેવું આ રીતના તમને સ્ટ્રક્ચર તમને આપતા કે ભાઈ આ ચતુર્થ તમને સ્ટ્રક્ચર પ્રાપ્ત થશે અને એના લુઈસ અભિગમ પ્રમાણે તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દાખલા તરીકે કાર્બન છે કાર્બનનો પ્રમાણુ ક્રમાંક છ હોય એની ઇલેક્ટ્રોન રીતના સર વન એસ ટુ ટુ એસ ટુ

ઓકે સીએચ ફોર છે તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે ચાર હોય એટલે હું અહીંયા ચાર ઇલેક્ટ્રોન કાર્બનની બાહ્યતમ કક્ષામાં અહીંયા મૂકી દઉં છું ઓકે હવે હાઇડ્રોજન તમે લ્યો તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન હોય અને એ એક ઇલેક્ટ્રોન લઈ અને પોતે ભાગીદારી કરવા અહીંયા બેસે ચાલો હાઇડ્રોજન એ પોતાનો એક એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરવા મૂકી દીધો છે

પૂર્ણ નથી બરોબર છે એટલે આ રીતની રચના છે એ તમને આપેલી હતી લુઈસ અભિગમ દ્વારા કે નિષ્ક્રિય વાયુ વિન્યાસ મેળવવા માટે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે છે અથવા પર ઇલેક્ટ્રોનને શું કરે છે વહેંચે છે હવે અહીંયા પાણીનું બંદર ઓક્સિજનની બાહતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એ દીકરા ઓક્સિજનની બાહતમ કક્ષામાં સર એની પરમાણુ ક્રમાંક કેટલો થાય ઓક્સિજનનો આઠ બાહતમ કક્ષામાં વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી ફોર એટલે એનો મિનિંગ સર છ ઇલેક્ટ્રોન હશે છ ઇલેક્ટ્રોન હશે એટલે શું થશે એક બે ત્રણ ચાર અહીંયા એક પાંચ અને અહીંયા એક છ હવે એવું થશે કે હાઇડ્રોજન પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા ભાગીદારી કરવા બેસશે ચાલો એટલે હવે અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂરું કરવું એટલે અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂરું આ બાજુ પણ હાઇડ્રોજનનું અષ્ટક પૂરું પણ અહીંયા તમે જોશો તો અહીંયા આ ઓક્સિજનનું અષ્ટક શું પૂરું આઠ ઇલેક્ટ્રોન ઓક્સિજનના અષ્ટક શું થાય છે પૂર્ણ થાય છ એટલે આ અષ્ટકના નિયમને અનુસરે છે હું કહી શક કે અષ્ટકનો જો નિયમ છે એ અષ્ટકના નિયમને અનુસરે અષ્ટકના નિયમને અનુસરે છે ઓકે ચાલો અષ્ટકના નિયમના અમુક અપવાદ છે હવે એવા સંયોજનો છે જે ધ્યાન આપજો જેની પાસે અષ્ટક પૂર્ણ નથી થતું છતાં એને આપણે અષ્ટક પૂર્ણ છે એવી રીતે ગણવા પડે દાખલા તરીકે અહીંયા બેરેલિયમ સોરી બોરોન છે ચાલો બોરોનનો પરમાણુ ક્રમક કેટલો થશે દીકરા બોરોનનો પરમાણુ ક્રમક થશે પાંચ ઇલેક્ટ્રોન રચના લઈએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન ચાલો એટલે બોરોનની છે એની બાહ્યતમ કક્ષામાં દીકરા ત્રણ ઇલેક્ટ્રોન હોય કેટલા ઇલેક્ટ્રોન હોય ત્રણ ઇલેક્ટ્રોન હવે દાખલા તરીકે એની પાસે ક્લોરીન આવે છે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે સર એની બાહ્યતમ કક્ષામાં તો સાત ઇલેક્ટ્રોન હોય એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ પ્રમાણે અહીંયા ક્લોરીન આવો બરોબર છે તો અહીંયા લ્યો ક્લોરીન તો ક્લોરીન શું હશે એક જ મિનિટ અહીંયા ક્લોરીન લ્યો એટલે શું થશે કે અહીંયા ક્લોરીન લીધા એની બાહ્યતમ કક્ષામાં એક આ બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા ઉપર તમે ક્લોરીન લ્યો તો અહીંયા ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે અહીંયા ક્લોરીન તો પોતાનું અષ્ટક આ રીતે પૂરું કરી નાખ્યો આઠ ઇલેક્ટ્રોન આ ક્લોરીન ના આવી ગયા આઠ ઇલેક્ટ્રોન આ ક્લોરીન ના આવી ગયા અને આઠ ઇલેક્ટ્રોન આ ક્લોરીન આવી ગયા

ધ્યાન આપજો સમૂહ નંબર તેર ના તત્વો અષ્ટક ના નિયમનું નિયમનું પાલન કરતા નથી કારણ કે એની બાહ્યતમ કક્ષામાં બધામાં દીકરા ધ્યાન આપજો એની બાહ્યતમ કક્ષામાં બધામાં છ છ ઇલેક્ટ્રોન જ હશે હવે તમે અન્ય ઉદાહરણ છે દાખલા તરીકે બેરેલિયમ ક્લોરાઈડ છે એમાં ચાર જ ઇલેક્ટ્રોન હશે પછી જીંક નો ક્લોરાઈડ છે તો એમાં ચાર ઇલેક્ટ્રોન કારણ કે અષ્ટક પૂરું કરવા આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ જો એનાથી વધારે છે કે ઓછા છે એનો મિનિંગ અષ્ટકના નિયમનું પાલન કરતો હશે નહીં ઓકે ચાલો હવે છે અષ્ટકનું વિસ્તરણ હવે અષ્ટકનું વિસ્તરણ એટલે કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા એ અષ્ટક હોય બરાબર છે કેવા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પણ અષ્ટકો હોય હવે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું દાખલા તરીકે તમારી પાસે છે પીસીએલ ફાઈવ અને એસએફ સિક્સ ઓકે પીસીએલ ફાઈન એસેક્સિ ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સર પાંચ ઇલેક્ટ્રોન હોય એક બે ત્રણ ચાર અને આ પાંચ હવે તમારી પાસે ક્લોરીન છે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય પહેલાં તો ક્લોરીન કેટલા છે પાંચ છે એ લખી નાખો ચલો પાંચ ક્લોરીન લખી નાખ્યા હવે બાહ્યતમ કક્ષામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા સાત એ પ્રમાણે અહીંયા લખો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ પ્રમાણે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સેમ પોઝિશન અને એક અહીંયા ઓકે હવે અહીંયા હું કરું છું હું અહીંયા ક્લોરીન નું અષ્ટક પૂરું કરું ચાલો ક્લોરીન નું અષ્ટક પૂરું આઠ ઇલેક્ટ્રોન પૂરા આ ક્લોરીન નું અષ્ટક પણ પૂરું તો સર આ ક્લોરીન નું થશે આ જો આઠ ઇલેક્ટ્રોન ગણી જો મેં જેટલા જેટલા રાઉન્ડ કર્યા ત્યાં ઇલેક્ટ્રોન ગણી લો આઠ આઠ થશે ઓકે પણ ફોસ્ફરસનું જો તમે એ દીકરા જોશો ને કોનું ફોસ્ફરસનું તો ફોસ્ફરસના જુઓ આઠ કરતા ઇલેક્ટ્રોન કેવા થયા વધી ગયા આઠ કરતા ઇલેક્ટ્રોન વહેધા કેટલા થયા સર અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે આમાં અષ્ટકમાં કેટલા ઇલેક્ટ્રોન છે આના અષ્ટકમાં દસ ઇલેક્ટ્રોન છે જે અષ્ટકના નિયમનું અષ્ટકના નિયમનું ધ્યાન આપજો પાલન કરતો નથી જે અષ્ટકના નિયમનું શું નથી કરતો પાલન કરતો નથી હવે એ પ્રમાણે તમે જાતે બનાવી સલ્ફર છે કેટલા ઇલેક્ટ્રોન હશે સર છ હશે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ બરોબર છે અહીંયા બધે ફ્લોરિન મૂકી દો ફ્લોરિનની જેમ ક્લોરીનના સાત ઇલેક્ટ્રોન મૂકેલા એમાં આના પણ સાત ઇલેક્ટ્રોન મૂકી દો ફ્લોરીનના એટલે અહીંયા અષ્ટક અહીંયા પૂરું થશે કેટલા ઇલેક્ટ્રોને બાર ઇલેક્ટ્રોનને પૂરું થશે કેટલા ઇલેક્ટ્રોને બાર જે દ આઠ કરતા વધારે છે એટલે છતાં એને તમે અષ્ટકના નિયમની અપવાત તમે કહી શકો બરોબર છે પછી અહીંયા મેં બીજા લધેલા છે જુઓ તો આઈએફ સેવન છે માં કેન્દ્રમાં આવેલા પરમાણુ જે ફોસ્ફરસ છે સલ્ફર છે કે આયોડિન અનુક્રમે દસ ઇલેક્ટ્રોન બાર ઇલેક્ટ્રોન જો ફોસ્ફરસ છે તો એના અષ્ટકમાં દસ ઇલેક્ટ્રોન છે મેં આગળ જ કીધું સલ્ફર એસએફ સિક્સ હોય તો બાર ઇલેક્ટ્રોનને આયોડીન હશે તો એ ચૌદ ઇલેક્ટ્રોન ધરાવે છે ચાલો હવે છે નિષ્ક્રિય વાયુની આભાસી રચના શું છે નિષ્ક્રિય વાયુની આભાસી રચના દાખલા તરીકે તમારી પાસે સંક્રાંતિ ધાતુઓના કેટાઇન અથવા ધનઆઈન જેને સૌથી બહારની કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન હોય અહીંયા તમને ગેલિયમ આપેલું છે કોપર છે સિલ્વર છે જિંક છે કેડમિયમ છે ટીન છે લેડ છે હવે દાખલા તરીકે ગેલિયમ લો તો ગેલિયમનો પરમાણુ ક્રમાંકને આધારે તમે મૂકો બરોબર છે એટલે આ એની ઇલેક્ટ્રોન રચના થઈ બરોબર છે ગેલિયમ એટલે શું થશે કે ગેલિયમ માટે પેલા આ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો આ ઇલેક્ટ્રોન દેખાય તમને દીકરા હવે પ્લસ થ્રી ઇલેક્ટ્રોન ગુમાવ બરોબર છે પ્લસ થ્રી ઇલેક્ટ્રોન જે અહીંયા લખું છું અહીંયા તમને સમજાશે કે વન એસ ટુ છે ટુ એસ ટુ છે ટુ પી સિક્સ એટલે આ પેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા થ્રી એસ ટુ સિક્સ અને થ્રીડી ટેન આ ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા ફોરેસ્ટ ટુ વન ઓકે એ અહીંથી શું કરે છે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ફોરેસ્ટ ઝીરો થશે અને ફોર પણ હું થશે ઝીરો થશે

બરોબર છે આર્ગોન તમે લેશો હવે અહીંયા એના જેવું વિન્યાસ ધરાવે કે જ્યારે એ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે હવે એ પ્રમાણે આપણે નીચે આવે કે હવે ધન આયન કે જેઓની બાહ્યતમ કક્ષામાં નવથી સત્તર ઇલેક્ટ્રોન ધરાવતા હોય દાખલા તરીકે એફી લ્યો તો એફીનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે સર ટ્વેન્ટી સિક્સ બરોબર છે ટ્વેન્ટી સિક્સ ઇલેક્ટ્રોન રચના થશે એટલે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ બરોબર છે થ્રી ફાઈવ અને ફોરેસ્ટ ટુ પેલી વસ્તુ અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં મને મિસ્ટેક લાગે છે અહીંયા થ્રીડી સિક્સ આવી જોઈએ ખરેખર ઓકે અહીંયા ભૂલ છે આ થ્રી સિક્સ આવી જોઈએ થ્રીડી સિક્સ ફોરેસ્ટ ટુ કારણ કે હવે ઇલેક્ટ્રોન ગણો તો અહીંયા છ આ પેલું એટલે અહીંયા બીજું આ ત્રીજું અને અહીંયા ફાઈ બરોબર છે એટલે ટ્વેન્ટી સિક્સ ઇલેક્ટ્રોન રચના થશે ચાલો હવે બધા તમે કહેવો હવે દાખલા તરીકે હું અહીંયા હું કરું છું કે અહીંથી એ લોકો એવું કહે છે કે એફી પ્લસ થ્રી ઇલેક્ટ્રોન રચના ગુમાવે એફી પ્લસ થ્રી જો ગુમાવે પ્લસ થ્રી ગુમાવશે એટલે વન એસ ટુ ફરીથી ટુ એસ ટુ ટુ પી સિક્સ હવે અહીંયા થ્રી એસ ટુ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ હવે ત્રણ ગુમાવે એટલે બે આમાં એટલે અહીંયા બને હવે થ્રીડી ફાઇવ અને ફોર એસ ઝીરો તો થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ને થ્રીડી ફાઇવ લેસ દેન અઢાર ઇલેક્ટ્રોન કરતાં કેવા થયા ઓછા થયા

પછી ડી અને પછી એફ બરોબર છે એટલે પહેલી કક્ષા જવાબદાર થઈ 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 બીજી બીજી ત્રીજી અને ચોથી આ સિદ્ધાંત પ્રમાણે કક્ષકોની હાજરી અષ્ટકના નિયમથી થતા વિચલન માટે જવાબદાર છે હવે પી પરમાણુ તેની ઉત્તેજિત અવસ્થામાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે ધેટ મીન્સ પાંચ સહસંયોજક બંધ ધરાવે કારણ કે તે ત્રીજા આવર્તના તત્વો ખાલી ડી કક્ષકો પણ ધરાવે છે બરોબર છે કે નહીં હવે મેન શું થશે કારણ કે ફોસ્ફરસ તમે જેવું એન્ટર એન્ટર કરો એટલે ફોસ્ફરસ એન્ટર કરો એટલે ઇલેક્ટ્રોન ભરાય વન એસ ટુ ટુ એસ ટુ કારણ કે ફોસ્ફરસની પરમાણુ ક્રમાંક કેટલો થાય પંદર થશે એક જ મિનિટ પછી આવશે થ્રી એસ ટુ થ્રી પી થ્રી ઓકે આ ઇલેક્ટ્રોન રચના થઈ હવે અહીંયા તમને ખબર છે કે આ કેન્દ્રની નજીક હોય વન એસ છે આ ટુ એસ છે થ્રી એસ છે એટલે આમાં તો હવે થ્રી ડી પણ હશે એનો મિનિંગ આની પાસે ડી કક્ષક ખાલી છે હવે ડી કક્ષક દીકરા ખાલી હશે એનો મિનિંગ એ મોટા બંધ બનાવી શકે હજી એની પાસે તાકાત હશે કે એ બનાવી શકે સર કેમ બનાવે ખબર ન પડી ફોસ્ફરસ છે હવે અહીંયાથી હું જે આ રચના છે એને હું નિયોન આપી દઉં છું બરાબર છે એટલે તમે સમજો ભાઈ આ નિયોન છે અત્યારે એટલે ઇલેક્ટ્રોન રચનાની આમ હશે થ્રી એસ ટુ થ્રી પી થ્રી અને થ્રી ઝીરો ઓકે ચાલો હવે સમજો ખાસ કરીને કે ભાઈ અહીંયા એસ ના આ બે ઇલેક્ટ્રોન આમાં હશે

એટલે અહીંયા બધા હવે પાસે કેટલા સિંગલ 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 બોન્ડ હવે દાખલા તરીકે શું થાય છે કે ભાઈ પી જે કક્ષક સીએલ છે બરોબર છે દાખલા તરીકે ક્લોરીન આવે છે ક્લોરીન કેટલા આવે છે પાંચ એને કેટલા કેટલા ઇલેક્ટ્રોન એક એક ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી આની હારે કરશે બરોબર છે કે નહીં એટલે આની હારે કહીએ હવે અહીંયા કેટલા બોન્ડ બન્યા સર પાંચ બોન્ડ બન્યા એક એસ પ્રકારની કક્ષક થઈ પી પ્રકારની ત્રણ કક્ષક થઈ અને ડી પ્રકારની એક કક્ષક થઈ એટલે એને હાઇબ્રેટાઈઝેશન બનાવ્યું એસપી થ્રી ડી પ્રકારનું ઓકે એટલે આ પ્રકારના પણ સંયોજનો બનાવી શકે છે એક જ મિનિટ ચાલો આપણે પાછું કન્ટિન્યુ કરીએ એસપી થ્રી પ્રકારના હવે એ જ પ્રમાણે જો બીજા આવર્તમાં આવો તો એમાં કોઈ ડી કક્ષક નથી ડી કક્ષકનું નથી એનો મિનિંગ એ અષ્ટકના નિયમથી વિચલિત થશે નહીં એટલે પહેલી જ વસ્તુ શું થશે કે જો ડી કક્ષકની હાજરી આવી તો અષ્ટકનો નિયમ વિચલિત થશે અહીંયા તમે સમજો છો કે ડી કક્ષક આવી એને કારણે હું છું કે થ્રી એસ ટુ એ પોતાનો એક ઇલેક્ટ્રોન પોતાની જે ડી જે કક્ષક જે ખાલી હતી એમે એને ડીમાં મોકલી ની પીસીએલ ફાઈવ પ્રકારનું એને સ્ટ્રકચર બનાવ્યું પીસીએલ ફાઈવના સ્ટ્રક્ચર પ્રમાણે એને હાઇબ્રેટાઇઝેશન એસપી થ્રી ડી ટુ પ્રકારનું સોરી એસપી થ્રી ડી પ્રકારનું એને હાઇબ્રેટાઈઝેશન આપ્યું છે ઓકે સેમ પોઝિશન તમે એસએફ સિક્સમાં પણ આ જ અસ્તિત્વ ધરાવે છે જ્યારે એનસીએલ ફાઈવ અને ઓ સિક્સ અસ્તિત્વ ધરાવી શકતા નથી બરોબર છે કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક જ નથી નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી એનું મિનિંગ એની પાંચ બોન્ડ બનાવી કારણ કે એ નાઇટ્રોજન ક્યાં પૂરો થઈ જાય નાઇટ્રોજન સર આપણને ખબર છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી હવે ટુ પાસે ડી કક્ષક જ ન હોય બરાબર છે એ તો તમે કામ કેમ ન હોય પરમાણુ બંધારણ આધારિત ખબર છે હવે તમારી પાસે સલ્ફર છે બરાબર છે સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો થાય સર સોળ થાય સોળ થાય તો ઇલેક્ટ્રોન રચના મૂકો હું અહીંયા આટલો ભાગ નિયોન મૂકી દઉં છું ને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખું છું હું છે સર થ્રી એસ ટુ થ્રી પી ફોર ઓકે ચાલો થ્રી એસ ટુ થ્રી પી ફોર કેમ એ ડી કક્ષકની હાજરીને કારણે એના અષ્ટકના નિયમ બદલે છે એ ખાસ અહીંયા ધ્યાન આપજો કે આ રીતનો છે અહીંયા થ્રી ડી એની ઝીરો હશે અત્યારે પીમાં કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે સર પીમાં ચાર છ ઇલેક્ટ્રોન જઈ શકે બરાબર છે અને આ રીતના અહીંયા ડી છે એટલે વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ ચાલો હવે શું થશે કે ઇલેક્ટ્રોન અહીંથી ફરીથી તમને ખબર છે ઉત્તેજિત કરશે એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છે કારણ કે અહીંયા ચાર ઇલેક્ટ્રોન હતા એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરીને પણ અહીંયા મૂકી લે બધા સિંગલ સિંગલ કર્યા હવે શું કરે છે કેટલા ફ્લોરિન આવે છે સર છ ફ્લોરિન આવે છે પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને એક એક ઇલેક્ટ્રોન લઈને આવીને અહીંયા મૂકી દીધો આવું ક્યારે શક્યતા બને કે એની પાસે ખાલી ડી કક્ષક છે અને ખાલી ડી કક્ષક હોવાને કારણે આવી રીતના સ્ટ્રક્ચર બનીને તો અહીંયા બનશે પ્રકારની પ્રકારની એક ત્રણ હાઈબ્રિ અને ડી પ્રકારની સંકરણ પ્રક્રિયા સંયોજન બનાવવા માટે બે વાપરી ધેટ મીન્સ એસપી થ્રી ટુ જે અષ્ટફલકીય આકાર આપે કયો અષ્ટફલકીય આકાર આપે છે અને અહીંયા આ ખાલી ડી કક્ષકને કારણે જોવા મળ્યું એટલે એસએફ સિક્સ પણ અસ્તિત્વ ધરાવે છે ઓકે SF6 અસ્તિત્વ કેમ ધરાવે છે એના માટેનું મેઈન રીઝન કે એમાં રહેલી ખાલી ડી કક્ષકો છે હવે છે આપણી પાસે નવી થિયરી દીકરા એ છે સહસંયોજક બંધ સહસંયોજક બંધ એ દિશાકીય ગુણધર્મ છે જેમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની શું થતી હોય દીકરા ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય એકલ બંધ હોય તો એચ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન વચ્ચે જો દ્વિબંધ હોય તો ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કારણ કે બે ઓક્સિજન એક એક ઓક્સિજન દ્વારા બે ઇલેક્ટ્રોન એવી જ રીતે બીજા ઓક્સિજન દ્વારા બીજા બે

કે એ પીસીએલ થ્રી વાળું પણ બનાવી શકે અને ઉત્તેજિત અવસ્થામાં છે ઉત્તેજિત અવસ્થામાં છે એટલે શું થશે કે અહીંયા દાખલા તરીકે અહીંયા ડી એની ખાલી છે હું અહીંયા દર્શાવી દઉં છું છે દાખલા તરીકે તમે સમજો આ છે વન ટુ થ્રી ફોર એન્ડ આ થ્રી ડી કક્ષક છે અહીંથી શું કરશે કે અહીંથી એ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન અહીંયા મોકલશે એટલે આ જો તમે અત્યારે ન જુઓ આટલો ભાગ તમે અત્યારે ન જુઓ છે તો પીસીએલ થ્રાય સી પીસીએલ થ્રી એ પણ ઉતેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન જશે એટલે હવે ઇલેક્ટ્રોન અહીંયા અહીં બધા ઇલેક્ટ્રોનના સ્પીન સમાન ગયા એટલે હવે એ સ્ટ્રક્ચર તમને પીસીએલ નું સ્ટ્રક્ચર પણ આપી શકે એટલે કે એ જ રીતે સલ્ફર છે એ સંયોજકતા ધેટ મીન્સ એસે એસએસીએલ ટુ છે બરોબર છે દીકરા ધ્યાન આપજો એસએસીએલ ટુ છે એસેનસીએલ ફોર છે એસે સિક્સ પ્રકારના પણ સ્ટ્રક્ચર એ તમને બનાવી શકે અને સીએલની જે સંયોજકતા છે એ એક ત્રણ પાંચ અને સાત પણ ધરાવી શકે છે બરોબર છે એટલે આ રીતના એ જુદા જુદા આધારે તમને એ મેળવી શકે છે ચાલો હવે છે ફોર્મલ વીજભાર તો ફોર્મલ વીજભાર કોને કહેવાય બરોબર છે જેને તમે ઇંગ્લિશમાં નિયમનિષ્ઠ ભાર સોરી ગુજરાતીમાં એને તમે નિયમનિષ્ઠ ભાર અને ઇંગ્લિશમાં એને ફોર્મલ ચાર્જ બરોબર એફસી તરીકે પણ ઓળખી શકો છો ફોર્મલ ચાર્જ ઓકે અને એની સાદી ગુજરાતી ભાષામાં એને નિયમનિષ્ઠ ઓકે નિયમનિષ્ઠ ભાર પણ કહી શકો છો ચાલો તો એના પેલા છે ને આપણે કામ કરીએ કે સંસ્પંદન જોઈ લઈએ કે છે નહીં હું જોઈ લઉં બરોબર છે કે નહીં સંસ્પદન જો આપણને ખબર હશે એમાં સંસ્પંદન તો લીધેલું નથી કાંઈ નહીં ચાલો આપણે આગળ જોઈ લઈએ સંસ્પંદન એટલે શું થશે નિયમનિષ્ઠ ભાર પેલા આપણે સંસ્પંદન ચર્ચા કરી લઈએ અહીંયા બાજુમાં જ વધુ વિદ્યુત ઘટક ઉપર થતું એમ આપણા માટે ફાયદાકારક છે દાખલા તરીકે મારી પાસે અહીંયા ઓઝોન છે ઓકે ઓઝોન છે એટલે ઓઝોન થશે એટલે શું થશે કે એની સાથે અહીંયા એક ઓક્સિજન એની સાથે અહીંયા બીજો ઓક્સિજન અહીંયા તમે દીકરા જોશો તો અહીંયા શું હશે ડબલ બોન અને અહીંયા શું હશે માઇનસ ચાર્જ ઓકે હવે એક વસ્તુ યાદ રાખજો સંસ્પંદનમાં હંમેશા શું થાય ટ્રીક માટે કે પાય બંધ હોય શું હોય પાઈ બંધ હોય તો એનું શિફ્ટિંગ ઓલવેઝ પાય બંધનું શિફ્ટિંગ ઓલવેઝ લોન પેર ઉપર ક્યાં ઉપર લોન પેર લોન પેર એટલે શું થશે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર પાઇબંધનું શિફ્ટિંગ હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર અને લોન પેર હોય ઓલવેઝ સિગમા બંધ ઉપર જાય ક્યાં બંધ ઉપર જાય સિગ્મા બંધ અને ત્યાં બંધ બનાવે બસ આટલું યાદ રાખો એટલે તમને ખબર પડી જાય હવે અહીંયા લોન પેર છે તો લોન ક્યાં જાય સર એ સિગમા બંધ ઉપર જશે જો સિગ્મા બંધ ઉપર જશે દીકરા એટલે અહીંથી શું થશે કે અહીંયા રહેલો બંધ છે એ લોનપેર ઉપર આવે એટલે અહીંથી તમને સંસ્પંદન જો આગળ જોવું હોય અહીંયા હવે ડબલ બોન્ડ આવી જશે અને અહીંયા આવી જશે સિંગલ બોન્ડ જેના ઉપર માઇનસ ચાર્જ અને આ પાછું અંદર આવે એટલે આ પાછો એટલે અહીં સતત સંસ્પદન ચાલતું ધ્યાન આપજો જો ડબલ બોન્ડ હશે તો આની જે બંધ લંબાઈ છે આ બંધ લંબાઈ વધુ હશે સિંગલ બોન્ડ હશે તો બંધ લંબાઈ વધુ હશે એટલે ઘણીવાર આ આ સંયોજનો આ રીતના તમે એને બે બોન્ડ આપ દેખાડો હોય તો દેખાડી શકો હા દેખાડી શકો પણ તમારે એને અહીંયા તૃટક રેખા વડે દર્શાવવા પડશે દીકરા ઓકે તમારે એને ત્રુટક રેખા વડે દર્શાવવા પડશે જો હજી એક આપણી પાસે હશે ઉદાહરણો તો આપણે લઈ લઈએ ઓકે હવે અહીંથી હું ઉદાહરણ તમને લોકોને બતાવું કે ભાઈ કઈ રીતે સંસ્પંદન જોવા મળે છે ઓકે જોઈ શકો છો અહીંયા દીકરા તમે અને થોડાક આને નીચે મૂકી દઈએ હવે જો અહીંયા તમને સંસ્પંદન દેખાતું હશે ઓકે તમે જુઓ સંસ્પંદન કઈ રીતનું છે કે જેમાં અહીંયા ત્રણ જગ્યાએ ફરે છે ઓકે કેટલી જગ્યાએ ત્રણ જગ્યાએ અહીંયા ફરે છે બરાબર છે અલગ અલગ જગ્યાએ ફરે છે એના ઉપર આધારિત છે હવે એ જ પ્રમાણે હું તમને બીજું ઉદાહરણ આપું કાર્બોનેટ છે હવે મારી પાસે ઓકે તો કાર્બોનેટ માટે તમે જોઈ લો કઈ રીતના એ દેખાય છે અહીંયા કાર્બોનેટ માટે સંસ્પંદન આપેલા છે છે એ જ પ્રમાણે તમે સલ્ફાઇડ માટે લઈ શકો એસો થ્રી માટે એસો ટુ માટે પણ અહીંયાથી તમે મેળવી શકો જુઓ હવે અહીંયા શું થશે કે અહીંનું સંસ્પંદન છે એટલે આ ભાઈ બહાર જાય તો એનો મિનિંગ શું થશે કે આ ભાઈ અંદર આવે એ પ્રમાણે આ ભાઈ જો અંદર હશે તો આ જેવો અંદર આવશે તો આ ભાઈને બહાર જવું પડશે એટલે આ ભાઈ જો બહાર જશે તો આ ભાઈ પાછો અહીંથી અંદર આવશે ઓકે એટલે આ રીતના અહીં જુદા જુદા સંસ્પંદન આપે છે દાખલા તરીકે હું અહીંયા સમજાઈ દઉં તો આ અહીંયાથી અંદર આવે હવે આ અહીંથી જો બહાર જાય તો આ અહીંથી અંદર આવે અને આ અહીંથી અંદર બહાર જાય પાછું સંસ્પંદન ત્યાં રિવર્સ થઈને ત્યાં જ પહોંચે છે ઓકે એટલે આ પ્રકારના સંસ્પંદન છે હવે તમે જાતે સંસ્પંદન હું તમને આપું છું કે એસો ટુ છે અને એસો થ્રી છે આ બંનેના સંસ્પંદન તમે જાતે બનાવી શકો બરોબર કે નહીં ચાલો હવે છે ફોર્મલ વીજભાર કે સંસ્પંદન જ્યારે તમે સ્ટ્રક્ચર બનાવો છો લુઈસ બંધારણ તો એમાં એક તત્વ ઉપર કયો વીજભાર હશે એના ઉપર આધાર રાખવો હોય તો એના માટે હું યાદ રાખવાનું કે અલગ કરેલા પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ વન અપોન ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ને અહીંયા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જેને તમે ત્યાં આપજો કોઈપણ અંગની જે સ્થિરતા છે એ પ્રપોઝનલ ટુ વન અપોન એના ફોર્મલ વીજભાર ઉપર આધારિત છે બરોબર છે કે જે એનો ફોર્મલ વીજભાર છે એ જેમ વધશે બરોબર છે એમ એની સ્થિરતા જે એની સ્ટ્રક્ચરની જે સ્થિરતા છે એ સ્થિરતામાં હું જોવા મળશે ઘટાડો જોવા મળે છે ઓકે ચાલો આપણે આગળ વધીએ હવે છે કે દાખલા તરીકે અહીંયા તમને એક શોર્ટ ફોર્મમાં સૂત્ર આપી દઉં છું કે વી એટલે એની સંયોજકતા ઇલેક્ટ્રોન એસ એટલે ભાગીદારી પામતા ધેટ મીન્સ બોન્ડ ઇલેક્ટ્રોન ધેટ મીન્સ બોન્ડ ઇલેક્ટ્રોન અને યુ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અબંધકારક

દેખાઈ ગયું તમને કે ક્યાં બોન્ડ ઇલેક્ટ્રોન કેવા છે એના વિશેની માહિતી ચાલો સાહેબ અહીંયા છે નાઇટ્રોજન ઉપર અત્યારે બે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન ઉપર ચાર પાંચ છ તો લ્યો નાઇટ્રોજનનો પહેલા તો એન વન એનો ફોર્મલ ચાર્જ કે એના ઉપર કેટલો ચાર્જ હશે તો પહેલું કામ હું કરશો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા સર નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય ઉપર s શું છે ભાગીદારીના ઇલેક્ટ્રોન એ કેટલા બોન્ડ છે સર ત્રણ બોન્ડ છે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન છ હશે મેં પેલા જ કીધું બોન્ડ જેટલે એનાથી વધારે ડબલ એનથી ભાગીદારી ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય ટુ યુ એટલે શું થાય સર ભાગીદારી ન પામતા ઇલેક્ટ્રોન અહીંયા લોન પેર કેટલી છે એટલે લોન પેર એટલે એક લોન લોનપેર છે એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય બે તો ફાઈવ માઇનસ સિક્સ બાય ટુ માઇનસ ટુ ઓકે એટલે કુલ જે ફોર્મલ ચાર્જ છે એટલે આના ઉપર કોઈ ચાર્જ હશે નહીં એ હશે ચાર્જ ઝીરો હવે એન ટુ એટલે બીજો વીજ એટલે અહીંયા હું લખું છું જો તમે સમજો ચાલો એ સર એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા હોય સર પાંચ એની ભાગીદારી કેટલા સર અહીંયા ત્રણ બોન્ડ છે ડિવાઈડ બાય ટુ માઇનસ એની પાસે કઈ લોન પેર છે ઇલેક્ટ્રોન દેખાય છે સર છે ધેટ મીન્સ એના ઉપર ચાર્જ હશે એટલે તમારે પ્લસ આપવું પડે કારણ કે છતાંય આપણને ખબર પડી જાય કે નાઇટ્રોજનની સંયોજકતા ચાર થઈ ગઈ એટલે એણે વધારાનો એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે હવે એ જ પ્રમાણે ઓક્સિજન તમે લ્યો તો ઓક્સિજન તમે લ્યો છો તો દીકરા અહીંયા શું કરશો ઓક્સિજન ઉપર કે સર ઓક્સિજન ઉપર અમે અહીંયા કરશું કે સર ફોર્મલ ચાર્જ એની બહતમ કક્ષા છ ઇલેક્ટ્રોન એની પાસે અત્યારે એટલે એટલે અહીંયા એક જ ભાગીદારીના ઇલેક્ટ્રોન કેટલા છે બે બે છે છે કારણ કે ભાગીદારી તો બાય અહીંયા દેખાય કેટલા ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ છ ઇલેક્ટ્રોન છે ડિવાઇડ બાય માઇનસ વન એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ હશે માઇનસ વન કારણ કે એને હજી એક ભાગીદારી કરવાની બાકી છે જો દીકરા હવે ફોર્મલ ચાર્જ માટે હું આપું છું એટલે આ રીતના તમે ફોર્મલ ચાર્જ હવે દાખલા તરીકે હું તમને ઓઝોન આપું તો પેલું કામ કરો ઓઝોનનું સ્ટ્રક્ચર મેળવો તો ઓઝોન ઉપર અહીંયા એક જ મિનિટ ઓકે ઓઝોન છે અહીંયા ઓઝોન એટલે અહીંયા ત્રણ બોન્ડ અહીંયા અહીંયા ડબલ બોન્ડ હશે એટલે આની આરે કેટલા હશે બે હશે આની આરે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આની પાસે કેટલા હશે છ તો ભાગીદારીમાં છે એનો મિનિંગ હવે એની પાસે કેટલા હશે ફક્ત અને ફક્ત બે ઓકે આ રીતના હશે હવે ચાલો હું ઓક્સિજનને નંબર આપી દઉં છું દીકરા ઓક્સિજનને નંબર આપી દઉં એટલે વન આ ટુ અને થ્રી ચાલો પેલું મેળવો કે પેલા ઉપર ચાર્જ કેટલો છે ઓક્સિજન ઉપર તો ઓક્સિજન ઉપર વી એટલે શું થશે પેલા જો અહીંયા સૂત્ર ઉપર રાખતા જતો યાદ વી એટલે શું થાય સંયોજકતા ઇલેક્ટ્રોન તો ઓક્સિજનની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા વીજભાર સર એ ઓક્સિજન હશે તો એની સંયોજકતામાં છ ઇલેક્ટ્રોન હોય માઇનસ એસ એટલે હું ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન છે સર આ પેલા ઓક્સિજન માટે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ છે ડિવાઈડ બાય ટુ માઇનસ યુ એટલે ભાગીદારી ન પામતા એટલે બે ઇલેક્ટ્રોન અહીંયાથી જે તમે ગુણાકાર ભાગાકાર જે તમ કરો અહીંથી તમને મળે એનો ઓક્સિજન એક પરનો વીજભાર બે ઉપર શું થશે બાહ્યતમ કક્ષામાં છ જ ઇલેક્ટ્રોન અહીંયા હવે શું છે કે સર ભાગીદારી પામતા બે ઇલેક્ટ્રોન એટલે ડિવાઈડ બાય ટુ માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એક બે ત્રણ ચાર પાંચ છ છ હશે એટલે એના ઉપર લેશો જે વીજભાર આવી એ પ્રમાણે ત્રીજો લ્યો ત્રીજો સર ભાગ છ બાહ્યતમ કક્ષામાં ભાગીદારીના કેટલા થશે એક બે ત્રણ ચાર ચાર ભાગીદારી ભાગીદારીના ડિવાઈડ બાય ટુ બાયતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન બરોબર છે અહીંયા કારણ કે ચાર ઇલેક્ટ્રોન છે એટલે અહીંથી પણ જે તમને આવશે આન્સર મેળવશો એ ભાગીદારીના ઇલેક્ટ્રોન એનો ફોર્મલ ચાર્જ થશે ઓકે ચાલો ઓઝોન માટે જો અહીંયા મેં તમને નીચે આપી દીધું છે સિક્સ માઇનસ ટુ માટે તો હું સિક્સ માઇનસ ટુ ડિવાઈડ બાય પ્લસ વન અહીંયા હોય તો ઝીરો અને ઓક્સિજન ઉપર હોય તો માઇનસ ચાલો હવે છે દીકરા આપણી પાસે ઇલેક્ટ્રોન સંયોજક અથવા આયોનિક બંધ અથવા વિદ્યુત સંયોજક હવે દાખલા તરીકે આપણને ખબર છે એક તો સિમ્પલ વસ્તુ કે વિદ્યુત ઋણતાનો તફાવત જેમ વધારે એમ આયોનિક બંધનો સ્વભાવ કેવો હશે વધારે આપણને ખબર છે સોડિયમ છે એ સમૂહ નંબર એક નું તત્વ છે સોડિયમ એ સમૂહ નંબર એક નું તત્વ ક્લોરીન છે એ સમૂહ નંબર સત્તર નું તત્વ છે સમૂહ નંબર અહીંયા સત્તર છે હવે એને કારણે હું થશે કે આમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઘણા વધારે કારણ કે સમૂહમાં આવર્તમાં

દાખલા તરીકે મેગ્નેશિયમ છે બે ઇલેક્ટ્રોન આપીને અષ્ટક પૂરું કરીને આના ઉપર પ્લસ ટુ પર માઇનસ ટુ ધેટ મીન્સ એમ એમજીઓ પ્રકારના તમને આપે છે હવે ધ્યાન આપજો કારણ કે આના ઉપર બહુ કોઈ ખાસ એટલો ઇફેક્ટ કરવા જેવું નથી કારણ કે અહીંયા શું થશે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે એક મેળવે એટલે એ તમને એક રેશિયો સમજાવે કે દાખલા તરીકે આની પાસે બે ઇલેક્ટ્રોન ગુમાવવાના છે અને આની પાસે એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે એટલે આ બનશે કેલ્શિયમ ક્લોરાઇડ આને બે વડે ગુણો અને આને એક વડેવો બરાબર છે કે નહીં આવા સ્ટ્રક્ચર તમને બનાવતા આવડતા હોય છે આપણને ઓબ્વિયસલી ખબર છે તો વિદ્યુત સંયોજકતા જગતા કેલ્શિયમની બે થાય અને ક્લોરીનની એક થશે એ જ પ્રમાણે તમે કેલ્શિયમ આવો તો કેલ્શિયમ આના ઉપર પ્લસ ટુ આના ઉપર માઇનસ ટુ ઓકે એના માટેની સરળ શરતો છે હવે છે આપણી પાસે આઈનીય બંધ બનવાની શરતો આઈનીય બંધ ક્યારે બને પેલી જ વસ્તુ આઈનીય બંધ બનવા માટે મુખ્ય ત્રણ પરિબળ છે કે આઈનીકરણ ઉર્જા જે છે એની ડેલ્ટા આઈએચ કે ઓછી હોય છે એનો મિનિંગ એટલે કે જ્યારે કોઈ તત્વ તમે લ્યો છો આ તત્વ સમયે એની પાસે રહેલા બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થવો જોઈએ જો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો હોય તો જ ઈ આયનીય બંધ બનાવી શકે એનો મિનિંગ એવો કહી શકું સર હું કે સમૂહ નંબર એક અને બેના તત્વ લગભગ આયનીય બંધમાં હોય બીજી વસ્તુ શું છે કે ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન બંધુતા એટલે કે વિદ્યુત ઋણતા તો સામે આલો ચાલો આ તો તમે એક જોયું બીજો પોઈન્ટ કે સામે એવો તત્વો હોવો જોઈએ કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ હોય અને ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ હોય એનો મિનિંગ કે મોર ઇલેક્ટ્રોન નેગેટિવ હોવું જોઈએ એટલે વધુ વિદ્યુત ઋણીય હોવો જોઈએ એટલે આપણે હું કહી શકો કે વિદ્યુત ઋણીય

અહીંયા શું હશે સીએલ માઇનસ આ રીતની બોન્ડિંગ હશે સીએલ માઇનસ હું બધી નથી લખતો એટલે આ બંધને તમારે જે તોડવા આપવી પડે એક મોલ સ્ફટિકને મોલ સ્ફટિકને બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને ઓકે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને ચાલો ત્યારબાદ છે લેટાઈઝ ઉર્જાને અસર કરતા પરિબળ કે ભારની માત્રા યુ પ્રપોઝનલ ટુ ઝેડ અને માઇનસ હવે દાખલા તરીકે લેટાઇસ ઉર્જા પ્રપોઝનલ ટુ ભારની માત્રા હવે અહીંયા શું છે એને પ્લસ એમજી પ્લસ ટુ અને એ એલ પ્લસ થ્રુ હવે આપણને ખબર છે કે આ કેટા છે કેટા એન એન મીન્સ કે એના ઉપર પ્લસ વીજભાર છે જેમ પ્લસ વીજભાર વધે ધ્યાન આપજો જેમ પ્લસ વધે એનો મિનિંગ કે ડાબીથી જમણી તરફ જતા કેદાયું કદ ઘટે તો લેટાઈસ સુર્જા શું થશે એની વધતી જશે કેટાઇનનું કદ પ્રપોઝનલ ટુ એટલે કે લેટાઈસ સુર્જા પ્રપોઝનલ ટુ આર પ્લસ અને આર માઇનસ હવે અહીંયા શું થાય છે કેટાઇનનું કદ વધે છે કારણ કે આ સમૂહમાં આપણે ચર્ચા કરીએ કારણ કે ઉપરથી જોઈએ તો લિથિયમ છે સોડિયમ છે બરાબર છે લિથિયમ તમે લઈ સોડિયમ લઈ શકો પોટેશિયમ છે રૂબીડિયમ છે સીઝિયમ છે ફ્રાન્સિયમ તો નહીં આવે કારણ કે ફ્રાન્સિયમ રેડિયો સક્રિય તત્વ છે હવે એની હારે સીએલ ના બોન્ડિંગ હશે તો એનો મિનિંગ શું થાય કે સર અહીંયા ધન આયન જે છે ધેટ મીન્સ કે ધન આયન કયો કે કેટાયન ક્યો બે સેમ જ થયું એના કદ ધીરે ધીરે વધતા જશે હવે કદ વધતા જશે બીજી વસ્તુ કે સીઝિયમ અને ક્લોરિન વચ્ચેની બંધ લંબાઈ પણ વધશે કારણ કે સીઝિયમનું કદ મોટું હોય એની સાથે જો ક્લોરીન હશે તો એની બંધ લંબાઈ કેવી હશે વધારે જ્યારે એ જ પ્રમાણે લિથિયમનું કદ હોય તો લિથિયમનું કદ નાનું તો એની બંધ લંબાઈ કેવી ઓછી હોય એટલે હું એમ કહી કે શું છે ના છે આ લિથિયમ છે ના ક્લોરીન છે ઓકે એટલે બંધ લંબાઈ વધારે હોય ઓમ પણ બંધ લંબાઈ વધારે હોય તો બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓબ્વિયસલી ઘટે એટલે કે આ રીતની જે પોઝિશન હોય સમૂહમાં તો આ નિયમોનું તમારે પાલન કરવું રહેશે એટલે ખાસ યાદ રાખજો આના એમસીક્યુ તમને બહુ હેરાન કરશે ચાલો હવે શું છે કે આયોનિક સંયોજનના ગુણધર્મ કે ભૌતિક અવસ્થા તમે લ્યો કે આયોનિક સંયોજન તેના પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે મજબૂત સ્ફટિકમય અને બરળ હોય છે એટલે પહેલી જ વસ્તુ કે એમાં આકર્ષણ બળ કયું હોય એ પૂછે તો એ કહેવાનું કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે બરળ એટલે કે શું થશે કે આયનીય બંધ દિશાકીય હોતો નથી જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ધરાવતા હોય તો બે સંયોજનની સંયોજન કહેવાય કે તેમના અને કેટા ઇલેક્ટ્રોનના વિન્યાસ સમાન હોય દાખલા તરીકે એને એક ઇલેક્ટ્રોન આ આ તો ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવેક્ટ્રોન મેળવેન્સ એને શું કહેવાય સમાકૃતિક કહી શકાય આ ભાઈ છે પ્લસ ટુ ઇલેક્ટ્રોન તો આ ભાઈ શું કરે છે માઇનસ ટુ ઇલેક્ટ્રોન છે ગુમાવેલ એને તમે શું કહી શકો એને કહી શકો સામાકૃતિક હવે અહીંયા છે એ સામાકૃતિક નહીં થાય કારણ કે આ બે ઇલેક્ટ્રોન ગુમાવે પણ અહીંયા હું થાય કે તમે બે ક્લોરીન લીધા જે બે ક્લોરીન એક એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે બરોબર છે કે નહીં એટલે એને પણ સામાકૃતિક કહેવાય છે હવે છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ચાલો તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ શું કહે છે કે આયોનિક સંયોજન છે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઓબ્વિયસલી ઉચા હોય છે કારણ કે તેના વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની વચ્ચે કારણે એમાં બળ લાગે છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે કે સહસંયોજક સાપેક્ષ આપણે કે આયનીય કે આપણે ગલનબિંદુનું ઉત્કલન બિંદુની જો ચર્ચા કરીએ ગલન બિંદુ છે અથવા ઉત્કલન બિંદુ છે એની ચર્ચા કરીએ તો આયનીય બંધ હશે આયનીય બંધમાં આ ગલનબિંદુનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે પછી સહસંયોજક બંધમાં હશે ચાલો અહીંયા લઈએ સહસંયોજક બંધ અને પછી વાન્ડરવાલ્સ બળ અથવા તમે જે નબળું બળ હોય એ બળ તમે અહીંયા લઈ શકો આગળ તમે તમે આકર્ષણ આકર્ષણ બળ બળ પ્રેરિત એ પણ લઈ શકો છો ચાલો વાહકતા કે તે ગતિશીલતા ઉપર આધાર રાખે છે ઘન અવસ્થામાં આયોનો મુક્ત હોતા નથી અને વિદ્યુતીય રીતે કેવા હોય છે અવાહક હોય હવે જોડાયેલા જોઈને તમે પીગાળો એટલે વાહકતા તમે જો કયા દ્રાવણ કે જલીય દ્રાવણમાં સૌથી વધારે વાહકતા હોય પછી પિગલિત અવસ્થા એટલે સર એ જલિય દ્રાવણ થયું નહીં દાખલા તરીકે હું તમને અહીંયા આપું કે ભાઈ સોલિડ છે અને અહીંયા એનએસીએલમાં તમે અહીંયા એકવીએસ કર્યું છે એટલે પાણી એમાં હવે આને તો ઓગાળો જો સોલિડ હોય એક ટીપુ પાણી નથી નાખવાનું એને તમે ઓગાળીને એનએસીએલ જો લિક્વિડ કરો તો આ થઈ એની પીગલીત અવસ્થા અને એનએક્સીએલ એકવેસ હોય એટલે જલિય દ્રાવણમાં તમે ઓગાળો તો આ એની થઈ જલીય અવસ્થા એ જલ્ય અવસ્થામાં અણુઓ છે જ્યારે પિગલિત અવસ્થામાં એટલું વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકતું નથી એટલે જલ્ય ધ્રણમાં વાહકતા સૌથી વધારે પિગલિત મેનથી ઓછી અને ઘન અવસ્થામાં તો સૌથી ઓછી કારણ કે એમની વચ્ચે કોઈ અણુ સંયોજનો હોતા જ નથી કે જે એનું વહન કરી શકે તો દાખલા તરીકે એને સીએલ છે એને તમે પાણીમાં નાખો એટલે એને પ્લસ વીજભાર છે તો એની સાથે કોનું એટ્રેક્શન હશે ઓક્સિજન માઇનસનું હશે કોનું હશે ઓક્સિજનનો જે માઇનસ વીજભાર અહીંયા તમને દેખાડ્યો છે પણ ખરેખર આ માઇનસ નું એટ્રેક્શન એની હારે હશે એ જ પ્રમાણે જો તમારી પાસે સીએલ હોય તો એની તરફ H+ પ્લસનું એટ્રેક્શન વધારે હોય દેખાય છે આ એચ પ્લસ તમને જેટલા એચ પ્લસ હશે એટલા જ OH- એચ માઇનસનું એટ્રેક્શન એની હારે હશે બરોબર છે એને એ દ્રાવ્ય કરે છે એટલે એમાં શું થશે ડિઝોલ્વ થઈ જાય છે દ્રાવ્યતા પ્રપોઝનલ ટુ લેટાઈસ ઉર્જા જો કોઈ પણ સંયોજન કમ્પાઉન્ડ એવો લ્યો છે એની લેટાઈસ ઉર્જા વધારે છે લેટાઈસ ઉર્જા વધારે દાખલા તરીકે અહીંયા એનએસીએલ છે અને અહીંયા કે સીએલ છે આપણે ઓબ્વિયસલી ખબર છે કે ભાઈ ની લેટાઈસ ઉર્જા વધારે હશે કારણ કે કે ની સાપેક્ષમાં સોડિયમ છે નાનો હશે એટલે એની લેટાઈસ ઉર્જા કેવી હોય વધુ હોય અને આ કેસીએલ લ્યો તો એની લેટાઈસ ઉર્જા ની સાપેક્ષમાં કેવી હોય ઓછી હોય એટલે એનો મિનિંગ કેસીએલ વચ્ચે બંધ ઝડપથી તૂટે ઝડપથી તૂટે એટલે એના ઉપર પ્લસ વીજભાર ઝડપથી આવે અને આના ઉપર માઇનસ વીજભાર ઝડપથી આવે જ્યારે અહીંયા તમે લ્યો તો આના ઉપર માઇનસ વીજભાર આની સાપેક્ષમાં થોડીક વાર લાગે જ્યારે અહીંયા લાગે એટલે કે વધારે ડિઝોલેશન થશે એટલે કે જો લેટાઈસ ઉર્જા વધારે હશે તો એની દ્રાવ્યતા ઓછી એટલે કે આ બે ને પાણીમાં નાખો તો કેસીએલ છે પ્રથમ દ્રાવ્ય થશે કેસીએલ દીકરા એ પ્રથમ દ્રાવ્ય થાય ઓકે કેસીએલ ના અણુ જે છે એ પ્રથમ દીકરા દ્રાવ્ય થાય

એમની જલ્યકરણ એન્થાલ્પી કેવી હશે વધારે હોય છે અને જો જલ્યકરણ એન્થાલ્પી વધારે હોય એનો મિનિંગ એની દ્રાવ્યતા વધારે હશે એટલે એને તમે તમે લ્યો એને લ્યો તો એનું શું થશે કે સર એના કદ છે એ પોટેશિયમ કરતો કેવું છે નાનું છે પોટેશિયમ કરતા નાનું છે એનો મિનિંગ એની જલ્યકરણ ઉર્જા વધારે હશે જલ્યકરણ ઉર્જા હશે તો દ્રાવ્યતા પણ વધારે થશે એટલે અહીંયા અપવાદો પણ આવી શકે એના ઉપર ખાસ યાદ રાખવું ચાલો

એક ઓકે ઓકે ચાલો ચાલો આ રીતના છે હવે અહીંયા એના ઇલેક્ટ્રોન અહીંયા સંપૂર્ણપણે દીકરા ભરાયેલા છે બધા જ ઇલેક્ટ્રોન છે અહીંયા ભરાયેલા છે એને કારણે શું થશે કે આ ઇલેક્ટ્રોન ભરાયેલા હોવાને કારણે એવું કરશે કે પોતાનો જે ધન વીજભાર જે છે જે ન્યુક્લિયસ છે કારણ કે ન્યુક્લિયસનો ધન બાહ્યતમ સુધી એટલે કે આ ધન ધન વીજભારની અસર ઓકે આ ધન વીજભારની અસરને કારણે એ આનો વીજભાર જે છે એ બાર સુધી આ રીતના આવતો હશે આ રીતના સુધીનો વિજભાર આવશે હવે એને કારણે શું થશે કે દાખલા તરીકે અહીંયા કોઈક અણુ છે દાખલા તરીકે કોઈ અણુ છે એના ઇલેક્ટ્રોન અત્યારે આ રીતે ગોઠવાયેલા છે આ ઇલેક્ટ્રોન અત્યારે આ રીતના મેં મૂકેલા છે ઓકે ઇલેક્ટ્રોન અહીંયા આપણે આઠ નથી લખતા પણ આઠ હોય એવું સમજવું તમારે બરોબર છે તો લખો તમારી ઈચ્છા લખી દઉં તો ચાર ને ચાર આઠ એટલે હું કરશે આ ધન વીજભારને કારણે શું થશે કે આના જે ઇલેક્ટ્રોન છે આના ઇલેક્ટ્રોન ખાસ ધ્યાન આપજો આના ઇલેક્ટ્રોનને આ તરફ એટ્રેક્શન આવશે હવે એટ્રેક્શન આવશે એટલે હું ધન વીજભાર જે આખું છે એને હવે શું થશે કે ધીરે થોડા સમય બાદ આ થોડુંક આ રીતના થશે થોડુંક મીન્સ કે આના ઇલેક્ટ્રોન આ તરફ જશે એટલે શું થશે કે હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે ઇલેક્ટ્રોન જે અહીંયા થોડાક પહેલા આ રીતના ગોલીય ભાગમાં હતા ને એ હવે આ રીતના તમને જોવા મળ્યા ચાર પાંચ છ સાત અને આ આઠ થોડુંક સમય હજી જ હશે ને એટલે શું થશે કે આ જે ભાઈ છે આ ભાઈ હું કરશે કે એનું ધન ધનવિજાર તો બાર સુધી વિસ્તરેલું છે એટલે થોડાક સમય સમય બાદ તમે જોશો ને તો આખું સ્ટ્રક્ચર આવું થશે અને એનો કેન્દ્રીય ભાગ છે એ આ તરફ હશે અને એના ઇલેક્ટ્રોન દેખાય દીકરા તમને એના ઇલેક્ટ્રોન બધા જ છે એ આ સાઈડ એક તરફ ઇલેક્ટ્રોનની ઘનતા શું થશે વધારે એટલે છ સાત અને આઠ જેને તમે નોર્મલી આ રીતના પછી તમે એને દર્શાવી શકો જેનો કેન્દ્ર આ સાઈડ હશે અને માઇનસ આ સાઈડ હશે ઓકે એટલે ફઝાનનો નિયમ એને ધ્રુવીભૂત કરે છે ધ્રુવીભૂત કરે છે એટલે શું થશે કે એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે અને એને દ્વિધ્રુવીય બનાવે છે દ્રિધ્રુવ્ય બનાવે એટલે કે એક સાઈડ પ્લસ વીજભાર અને એક સાઈડ માઈનસ વીજભાર આ રીતનું એ સ્ટ્રક્ચર બનાવે છે એટલે કે ધ્રુવી ભવન જે ક્ષમતા છે દીકરા યાદ રાખજો કે ધ્રુવી ક્ષમતા છે એ સહસંયોજક ગુણ જો હશે તો એમાં વધારે હશે બરોબર છે સહસંયોજક ગુણ ધરાવતો કોઈ સ્ટ્રક્ચર હશે તો આમાં ધ્રુવી ભવન ક્ષમતા કેવી હશે દીકરા વધારે હોય છે ધ્રુવી ક્ષમતા યાદ રાખજો કે ધ્રુવી ક્ષમતા જેમ કેટાઈન નું કદ નાનું હોય અહીંયા જ મેં કીધેલું કે જો આ કેટાઈન નું કદ નાનું હશે એને કારણે જ શું થશે કે આ કેન્દ્રનો વિજભાર છે બાહ્યતમ કક્ષા સુધી હશે જો કદ નાનું હશે પણ જો ધન આયન નું કદ મોટું થઈ જશે તો કઈ કામ નું નહીં અને બીજો પોઈન્ટ ધ્રુવી ક્ષમતા માટે ઋણ આયન નું કદ મોટું હોવું જોઈએ એટલે આ વસ્તુ ભૂલો ભલે બીજું બધું માં બાપને તો ભૂલતા જ નહીં પણ આયરોયર આય ભૂલતા નહીં શું કે ધ્રુવી ભવન છે પ્રપોઝનલ ટુ વન અપોન ધન આયનનું કદ પ્રપોઝનલ ટુ ઋણ આયનનું કદ જો ઋણાયનનું કદ જેમ મોટું અને ધન આયનનું કદ જેમ નાનું એમ ફઝાનનો નિયમ લાગુ પડે એને કારણે આ અણુએ હું કર્યું આનું ધ્રુવી ભવન કર્યું શું કર્યું આનું ધ્રુવી ભવન કર્યું અને એને કારણે એના ઉપર એક તરફ પ્લસ વીજભાર અને એક તરફ માઇનસ વીજભાર આવે છે બરોબર છે એટલે સહસંયોજક ગુણધર્મ વધારે દાખલા તરીકે અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ છે ફ્લોરાઇડ છે ક્લોરાઇડ છે બ્રોમાઇડ છે અને આયોડાઇડ છે હવે આપણને પેલી વસ્તુ ખબર હોવી છે કે આયોનિક લક્ષણ છે એ પેલી વસ્તુ આયોનિક લક્ષણ માટે જવાબદાર શું હતું એ પેલા જુઓ તમે આયોનિક ગુણ માટે જવાબદાર શું હતું ચાલો લેટાઇસ ઉર્જા ને એ વસ્તુ બધી આયની બંધ માટે આયનીકરણ ઊર્જાઓ છે ઇલેક્ટ્રોન બંધુતા હવે અહીંયા તમે નીચે આવી જાઓ ચાલો ઓકે હવે સીએફ ટુ છે સીએફ ટુ સીએલ ટુ સીએ ટુ બીઆર ટુ હવે અહીંયા નીચે તરફ જાવ એટલે આ શું થશે કે એફ ટુ છે આ વધુ વિદ્યુત ઘટક થયો સર કેલ્શિયમ આયોડાઈડમાં જોવા મળશે ગુણધર્મ વધે છે હવે દાખલા તરીકે તમે સમૂહમાં જાઓ તો સમૂહમાં કેટાયનનું કદ શું થતું વધતું જાય એટલે આયન તમારો મોટો થતો જાય છે અહીંયા શું થાય છે હવે ઋણ આયનનું કદ છે જેમ મોટું એમ ધ્રુવી ક્ષમતા વધારે એટલે અહીંયા ફ્લોરિન છે સમૂહમાં તમે જો સમૂહમાં ઉદાહરણ સમૂહમાં જુઓ કે બેરેલિયમ ક્લોરાઇડ છે મેગ્નેશિયમ એટલે કેટાયનનું કદ વધે એટલે અહીંયા શું હતું કે ભાઈ ધ્રુવી ભવન પ્રપોઝનલ ટુ વન અપોન કેટાયનનું કદ એને તમે ધન વિજવાર કહી શકો પ્રપોઝનલ ટુ મોટું જયારે આનું કચ સૌથી નાનું કારણ કે અહીંયા હેલોજન બધા સમાન છે એટલે સહસંયોજક ગુણધર્મ ઘટે અને આયની ગુણધર્મ વધે છે ઓકે એટલે કે એને પ્લસ છે અહીંયા કેટાયન નું કદ શું થાય ઘટે છે અને સહસંયોજક ગુણધર્મ શું થાય છે વધે છે બરોબર છે ગુણધર્મ ગુણધર્મ અને વધે છે એ પ્રમાણે તમે અહીંયા ના કદ માટે જોઈ શકો છો ઓકે એનાયન ના કદ માટે પણ તમે જોઈ શકો છો શું છે કે જો આપેલા કેટાયન માટેનું એનાયન નું કદ વધે તો એનો મિનિંગ સહસંયોજક ગુણધર્મ વધે અને એનાયન નું કદ પ્રોપોશનલ ટુ ધ્રુવીભવન ક્ષમતા એટલે અહીંયા મેં ઉદાહરણ આપ્યું હતું કે આની ધ્રુવીભવન ક્ષમતા સૌથી વધારે હશે હવે કેટાયન અને એનાયન પરનો વીજભાર પણ ડિપેન્ડ કરે ધ્યાન આપજો ધ્રુવીભવન ક્ષમતા જોવા માટે દાખલા તરીકે જો વીજભાર વધે તો સસંયોજક લક્ષણ વધે સહસંયોજક લક્ષણ વધે એટલે આયોનિક ગુણ વધે આયોનિક ગુણ વધે એનો મિનિંગ શું થશે કે એનું જે ધ્રુવી ભવન ક્ષમતા છે આ ધ્રુવીભવન ક્ષમતા પણ વધે એટલે તમને પૂછે કે ભાઈ સોડિયમ છે એના ઉપર પ્લસ વીજભાર છે જ્યારે સિલિકોન છે એના ઉપર પ્લસ ફોર વીજભાર તો આ બે માં કોણ વધારે ધ્રુવી ક્ષમતા કરે તો ઓલવેઝ સિલિકોન કારણ કે એ જેમ કેટાયનનો વીજભાર વધતો હોય એનો મિનિંગ એ સહસંયોજક સંયોજક ગુણ તરફ વધતો હશે એટલે હું લખી નાખું કેટાયનનો ધ્યાન આપજો કેટાય વીજભાર પ્રપોઝનલ ટુ સહસંયોજક ગુણ

પ્લસ ટુ એટલે આનો વીજભાર વધારે આનો વિજભાર વધારે એટલે આ સહસંયોજક ગુણ વધારે સહસંયોજક ગુણ વધારે એટલે સર અહીંયા ધ્રુવી ક્ષમતા વધારે ધ્રુવી ક્ષમતા વધારે એટલે પેલી જ વસ્તુ કે એના મેલ્ટિંગ પોઈન્ટ છે એ કેવા હશે ઓછા હશે તો કોના મેલ્ટિંગ પોઈન્ટ વધારે હશે એસએન પ્લસ ટુ હશે તો એના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે વધુ હશે બરાબર એ મેં તમને અહીંયા આખો રેશિયો આપી દીધો જો મેલ્ટિંગ પોઈન્ટ કે ટાઈમનો વિજભાર આયોની ગુણ અને સહસંયોજક લક્ષણ એ પ્રમાણે તમે એફી પ્લસ થ્રી હોય કે એફી પ્લસ ટુ હોય તો આપણને ખબર પડે જેમ ધન વીજભાર ઓછો હશે એમ ગલન બિંદુ છે એ વધે બરાબર છે જેમ ધન વિજભાર વધારે હશે એમ ગલન બિંદુ ઘટે એ પ્રમાણે પીબી ફોર છે અહીંયા પીબી પ્લસ ટુ વીજભાર છે ઓકે ચાલો હવે એ જ પ્રમાણે અહીંયા એના એનનો વીજભાર પ્રપોશનલ ટુ ધૂન ધ્રુવી ભવન જેમ માઇનસ ચાર્જ અહીંયા દાખલા તરીકે ફ્લોરીન છે અહીંયા માઇનસ વન છે ઓક્સિજન ઉપર માઇનસ ટુ વધારે અને નાઇટ્રોજન ઉપર માઇનસ થ્રી એનું મિનિંગ એના ઉપર ધન વીજભાર શું થશે વધે છે ચાલો એ પ્રમાણે એના મેલ્ટિંગ પોઈન્ટને બેલિંગ બોઇલિંગ પોઇન્ટ ઉપર આધાર રાખે છે બરોબર છે વીજભાર વધે એમ સયું ગુણ વધે અને સય ગુણ વધે તો શું થશે કે એના જે ગલનબિંદુ છે એ ઘટે છે ઓકે અહીંયા કેટાઇનનો ઇલેક્ટ્રોનિક વિન્યાસ પણ તમને આપેલો છે એટલે આ બધી જ વસ્તુ જે છે એના ઉપર ખાસ તમારે ધ્યાન દોરવું અને આ જે ચેપ્ટરના જે આટલા છે દીકરા આટલા જે એના લેકચર નોટ્સ છે તમે વ્યવસ્થિત બનાવજો આના કારણ કે આના લેકચર નોટ્સમાંથી વધારે ક્વેશ્ચન આવી શકે બરાબર છે એટલે આપણે આજે જે અલગ ઇલેક્ટ્રોનની ભાગીદારી છે અષ્ટકનો નિયમ છે બરાબર છે અષ્ટકના નિયમ વિશેની પણ ચર્ચા કરેલી છે આપણે કોસેલુસ અભિગમ તો આપણને ખબર છે એના વિશે તો આપણને પૂરો આઈડિયા છે બરાબર છે એટલે એ રીતના માહિતી તમે અહીંયા ખાસ જોઈ શકો જેમ ખાસ કરીને તો ધ્રુવીભવન ક્ષમતા અને ફઝાનનો નિયમ આવડતો હશે તો એને આધારે તમે કોઈ પણ વસ્તુ છે એ ક્લિયર કરી શકો છો ઓકે